જે વાત કીધી હોય એના પેટમાંથી બહાર ન જાય એ એફ ફોર ફેઇલ. આર એફ આર બોલો. આર ઇઝી કો આખી ડિક્શનરી નથી ખોલવાની યાર. રિયલ, યસ, રિયલ હોવો જોઈએ. સોનું આવે, સોનું બે જાતના આવે, એક નકલી આર્ટિફિશિયલ. તમારો ફ્રેન્ડ રિયલ જોઈએ કે આર્ટિફિશિયલ? રિયલ. સો ટચના સોના જેવો હોવો જોઈએ. ધેટ મીન્સ એ તમારી સાથે ઉપર ઉપરથી ફ્રેન્ડશિપ ના કરે, ભીતરથી જેને તમારી પ્રત્યે લાગણી હોય અમારે તમારો દોસ્ત બનાવજો, બાકીનાને નહીં બનાવતા. નંબર ત્રણ, આઈ એફ આર આઈ. યસ, ઇન્ટેલિજન્ટ. બુદ્ધુને નહીં બનાવવાનો, હૃદય જોઈએ બરાબર, પણ બુદ્ધુ ના ચાલે. બુદ્ધિશાળી તો જોઈએ કે ના જોઈએ? કે જેની સાથે તમારા જીવનમાં કોઈ તકલીફ આવે, તમે એની સાથે વાતચીત કરો, તમને સહી રસ્તો બતાવે, ખોટો રસ્તો ના બતાવે. તમે તમારા રૂપિયા ખોઈ બેઠા છો, ચોરી કરી લે, એવા રસ્તા બતાવે ચાલે, એને કલ્યાણ મિત્ર કહેવાય? સાચા ઉપાય, સહી રસ્તા, જે પોતે બુદ્ધિશાળી હોય. તમે કદાચ નીચે ઉતર્યા છો, તમને કેવી રીતે બહાર લાવવા એના રસ્તા બતાવે. ઇન્ટેલિજન્ટ. ઈ ઇમોશનલ. વેરી ગુડ. યસ, ઇમોશનલ પણ છે. અને મેં એક નવો શબ્દ આપ્યો છે, ઈગર ટુ સર્વ. ઈગર ટુ સર્વ, સેવા માટે તત્પર. જ્યારે પણ તકલીફ આવે ત્યારે તમારી સાથે ને સાથે ઉભો રહીએ એ તમારો ફ્રેન્ડ છે. એમ અને ડી એ તો એકદમ સિમ્પલ. N is equal to near અને D is equal to near and સમજાવવાની જરૂર. F બોલતા જાઓ. Faithful. R I E હવે ચેક કરી લેજો. બેલ્ટ બાંધીને આવ્યા છો કે સાંજે બાંધવાના છો? તમારા ફ્રેન્ડને બેલ્ટ બાંધવાના હો, કાર્ડ આપવાના હો, ફ્લાવર આપવાના હો, ચોકલેટ આપવાના હો, બધું જ કરો. મારી કોઈ ના નથી, પણ એ કરતા પહેલા આટલું ચેક કરજો કે મારા આ છ સિમ્પટમ્સ એનામાં બેસે છે કે નથી બેસતા. ઓકે, હવે મિત્ર કેવો હોવો જોઈએ? બસ ચાર ચીજ છે, દસ દસ મિનિટ બોલીશ, એક એક ઉપર અબાઉટ દસ દસ મિનિટ. એની પહેલા તમને પૂછી લઉં, મિત્ર વગરના રહેવું સારું કે મિત્ર કરવો જરૂરી? ચાલે? ફ્રેન્ડ વગર ચાલે? કહી દો, મારા સાહેબ મમ્મી વગર ચાલે પણ ફ્રેન્ડ વગર ના ચાલે. મેરેજ કરશો ને પછી તમે કદાચ તમારી વાઈફ સાથે જેટલી વાત નહીં કરો ને, એના કરતા વધારે વાત તમે તમારા ફ્રેન્ડ સાથે કરવાના છો. તમારી વાઈફ પણ ક્યારેક કહેશે તમે એની સાથે લગ્ન કર્યા છે, મારી સાથે? ભગવાન જેવા ભગવાન પણ ક્યારેક આવી જાય અને તમને એમ કહી દે, ખુદાને કહા દોસ્તી ના કર, દોસ્તી કી ભીડ મેં તું ખો જાયેગા. ભગવાન ક્યારેક તમને એમ કહી દે શકે, તું આટલી બધી દોસ્તી ના કર, દોસ્તો કી ભીડ મેં કહી તું ખો જાયેગા, ત્યારે તમારો જવાબ શું હોય ખબર છે? મેને કહા જમીન પે આકર મેરે દોસ્તો કો મિલ, તું ભી ઉપર જાને કા ભૂલ જાયેગા. મેને કહા મેરે દોસ્તો કો મિલ, તું ભી ઉપર જાને કા ભૂલ જાયેગા. દોસ્ત એવો હોવો છે
બહુ સિમ્પલ ચાર પ્રકાર પાડું છું. નંબર એક, તમને હું પેલા દૂધ સાથે સરખાવું. તમારી પાસે એક ગ્લાસ દૂધ આવ્યું, એ દૂધની અંદર તમે એસિડ નાખો, દૂધનું શું થાય? ફાટે નહીં, ખતમ થઈ જાય. દૂધમાં એસિડ પડે, દૂધ ખતમ. દૂધમાં લીંબુ નાખો તો દૂધ ફાટી જાય. દૂધમાં સાકર નાખો તો મીઠું થાય. અને દૂધમાં મેળવણ નાખો તો દૂધ, અને એ જ મેળવણમાં દહીં બન્યા પછી પછી સાકર નાખો, શ્રીખંડ બની જાય. પાંચમાંથી સારું શું? સમજી ગયા? તમે દૂધની જગ્યાએ છો, તમારો મિત્ર એસિડ છે, તમારો મિત્ર લીંબુ છે, તમારો મિત્ર સાકર છે, કે તમારો મિત્ર મેળવણ જેવો છે, એ આપણે નક્કી કરવું છે. નંબર એક, એસિડ કોને કહેવાય? જે તમને વ્યસનના રવાડે ચડાવે, જે તમને એબોર્શનની સલાહ આપશે, જે તમને ડિવોર્સની સલાહ આપશે, જે તમને એમ પણ કહેશે તારા મા બાપને ઘરડા ઘરની અંદર મૂકી આવ, શું જરૂર છે તારે તારા મા બાપને સંભાળવાની, તો સમજો આવો મિત્ર તમારા માટે એસિડ બનીને આવ્યો છે. એસિડ તમારા દૂધને ખતમ કરી નાખે, આવો મિત્ર તમને ખતમ કરી દેશે.